विद्यार्थी मित्रों धोरण 12 कॉमर्स में आप सब विद्यार्थी बालकों का हार्दिक स्वागत छे। आज आप प्रकरण 4 के अंदर सामयिक श्रेणी में विभाग ई दाखल नंबर 4 के अंदर आलेखीय रीते वर्णन जो तो विद्यार्थी मित्रों जो कि आपने आलेख में दाखलो पूछातो नहीं तो पण आपने थियरी माटे आपने प्रैक्टिस माटे आपने दाखल नंबर 4 भरीशु। वर्ष आपका छे 2007 16 સુધી જેને આપણે અનુક્રમે સમય P 1 2 3 4 5 6 7 8 9 ને 10 ચલ રાશિ વેચાણ 1000 રૂપિયામાં જેને આપણે વાય કહીશું આ વેચાણ તમને આપેલું છે વિદ્યાર્થી મિત્રો અને આપણે એને આલેખની રીતે આપણે અહીંયા વલણ રેખા શોધીશું તો સમય P ને આપણે x અક્ષ રેખા ઉપર બતાવીશું 1 થી 10 અને વેચાણ ચલ રાશિ આપણે ઊભી રેખા વાય ઉપર બતાવીશું પણ અહીંયા આપણે પ્રમાણમાં લેવાનું છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 0 થી એટલે કે 200 આપણે નીચે લઈશું અને વધુ સૌથી વધુ કિંમત 236 35 સુધી આપેલી છે તો આપણે અહીંયા 205 5 નું અહીંયા આપણે પ્રમાણમાં લઈશું તો 200 205 10 15 20 25 30 35 આમ તો 40 છેલ્લો આપણો આપણો 236 છે તો અહીંથી આપણે 0 એ રેખા કાપીશું એટલે સીધું આપણે 0 થી 200 લઈએ છીએ એટલે રેખા આપણે અહીંયા કાપીને 200 205 10 અને 50 સુધી યોગ્ય પ્રમાણમાં લઈશું અને સમય ઈ ને આપણે x અક્ષ ઉપર બતાવીશું અને વેચાણને આપણે y અક્ષ ઉપર બતાવીશું અને હવે આપણે બિંદુનું આલેખન કરવાનું છે તો સમય x છે વિદ્યાર્થી મિત્રો કેલું વર્ષ 2007 તો આપણે અહીંયા 200 ની સામે આપણે બિંદુ આલેખીશું ત્યાર પછી 2008 માટે સમય p 2 એટલે 200 ને 16 તો અહીંયા 200 ને 16 ઉપર આપણે બિંદુ નક્કી કરીશું સમય 2009 સમય P 3 માટે 228 આપણે અહીંયા બિંદુ આલેખીશું વિદ્યાર્થી મિત્રો 228 2010 સમય P 4 માટે 235 તો 235 ઉપર આપણે આ બિંદુ નક્કી કરીશું 2011 સમય T 5 માટે 230 2005 એટલે 5 માટે 230 ત્યારબાદ 2012 સમય T 6 માટે 232 તો 26 સામે 232 આપણે બિંદુ લઈશું 2013 માટે સમય P 7 236 અને 37 સામે આપણે 236 બિંદુ લઈશું 2014 માટે સમય P 8 235 તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 8 માટે 235 લઈશું 2015 સમય T 9 માટે 230 લઈશું અને ત્યારબાદ 2016 સમય T 10 માટે આપણે 233 લઈશું તો આ પ્રમાણે બિંદુ આપણે નક્કી કરીશું ત્યારબાદ આ બિંદુમાંથી આપણે રેખાખંડ પસાર કરવાનો છે વિદ્યાર્થી મિત્રો દરેક બિંદુમાંથી રેખાખંડ પસાર કરીશું તો આ પ્રમાણે એની રેખા આવશે વિદ્યાર્થી મિત્રો અને ત્યારબાદ આપણે એક એવી રેખા દોરવાની છે કે જે બધા બિંદુ રેખાની નજીકથી પસાર થતા હોય
એવી એક આપણે રેખા દોરીશું તો ઉભી રેખા આપણે અમુક બિંદુ રેખાની ઉપર આવે અને અમુક બિંદુ રેખાની આજુબાજુ આવે એ પ્રમાણે આપણે અહીંયા એક વલણ રેખા દોરીશું તો બે બિંદુ રેખાની ઉપર આવે છે અને આજુબાજુના આ ત્રણ બિંદુ રેખાની ઉપર આવે છે અને બાકીના આજુબાજુના બિંદુઓ જે છે રેખાની લગભગ ખૂબ જ નજીક છે એવી એક આપણે રેખા દોરીશું જેને આપણે વલણ રેખા કહેવાય અને આ બે બિંદુ રેખા જે ઉપર જે આવેલા છે કોઈ પણ બે યામ લઈ આપણે આના પરથી વલણ રેખા શોધીશું અને વલણ રેખા પરથી દરેક સમય માટે આપણે વલણ શોધી શકાય છે પરંતુ અહીંયા આપણે માત્ર આલેખ દોરવાનું છે વિદ્યાર્થી મિત્રો તો આ પ્રમાણે એનો આલેખ થશે અને આ જે રેખા દોરી આપણે વલણ રેખા કહેવાય છે તો આને આલેખની રીત કહેવાય વિદ્યાર્થી મિત્રો હવે આપણે દાખલા નંબર 5 લઈશું વિભાગ ઈ નો દાખલા નંબર 5 તો 5 વર્ષીય ચલિત સરસની રીતે આપણે અહીંયા દાખલો ગણવાનો છે વિદ્યાર્થી મિત્રો તો 5 વર્ષીય ચલિત સરેરાશ ની રીતે વલણ શોધો તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા 5 વર્ષ માટે વલણ રેખા માટે શોધીશું તો વર્ષ સમય પી તો વર્ષ આપણને 2005 થી લઈ 2015 સુધી આપેલું છે તો 2005 2010 15 2005 થી લઈ 15 સુધી એટલે 2006 2007 8 9 10 11 12 13 14 અને 15 અનુક્રમે આપણે સમય પી ને 2005 ને 1 આપીશું 2 3 આપીશું 4 5 6 7 8 9 10 અને 11 ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને સૂચક અંક આપેલો છે જેને આપણે ચંદ્રરાશિ y કહીશું તો 115 121 119 220 170 119 120 118 116 124 અને 125 તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 5 વર્ષીય ચલિત સરેરાશની રીતે આપણે દાખલો ગણવાનો છે તો 5 વર્ષીય તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા 5 વર્ષીય ચલિત સરેરાશ શોધીશું અને છેલ્લા ખાનામાં 5 વર્ષીય ચલિત સરેરાશ શોધીશું આપણે તો આપણે આગળના વિડીયોની અંદર આપણે શીખી ગયા છીએ કે 5 વર્ષની ચલિત સરેરાશ હોય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સમય તમને 2005 થી 9 એટલે કે 1 2 3 4 ને 5 5 વર્ષ સંખ્યાનો સરવાળો આપણે એના
મધ્યમાં કરીશું વિદ્યાર્થી મિત્રો તો સવાળ અહીંયા આવશે 512 ત્યારબાદ આપણે પહેલી કિંમત છોડી દઈશું ત્યારબાદ 2 થી 6 એના મધ્યમાં આપણે સરવાળો કરીશું પહેલી કિંમત ધ્યાનમાં લેવાની નથી 121 પ્લસ 119 પ્લસ 220 પ્લસ 170 પ્લસ 119 પહેલી કિંમત આપણે જલ્દી કરીશું અને નવી કિંમત આપણે ધ્યાનમાં લઈશું તો એનો સરવાળો આવશે 596 ત્યારબાદ આપણે 121 ની કિંમત ધ્યાનમાં લેવાની હતી ત્યાર પછીની પાંચ કિંમત 119 220 170 119 અને 120 તો એ બધાનો આપણે સરવાળો કરીશું તો 595 આવશે ત્યારબાદ 119 ની કિંમત ધ્યાનમાં લેવાની હતી ત્યાર પછીની પાંચ કિંમત એના મધ્યમાં આપણે લખીશું 220 170 119 120 અને 118 તો એનો સરવાળો આવશે 594 આ પ્રમાણે આપણે આગળને આગળ 220 હવે ધ્યાનમાં લઈશું નહીં ત્યાર પછીની પાંચ કિંમતનો સરવાળો એના મધ્યમાં મૂકીશું 170 119 120 118 116 તો એનો આપણે અહીંયા સરવાળો કરીશું તો 590 આવશે ત્યારબાદ આપણે 117 કિંમત ધ્યાનમાં નથી લેવાની ત્યાર પછીની પાંચ કિંમત એના મધ્યમાં આપણે લખીશું 119 120 118 116 પ્લસ 124 તો એનો સરવાળો આવશે 597 ત્યારબાદ આપણે 119 કિંમત ધ્યાનમાં નથી લેવાની ત્યાર પછીની છેલ્લી પાંચ કિંમતનો સરવાળો એના મધ્યમાં મૂકીશું 120 118 116 124 ને 125 તો એનો સરવાળો આવશે વિદ્યાર્થી મિત્રો 603 પહેલા બે વર્ષ અને છેલ્લા બે વર્ષનો સરવાળો આવશે નહીં અને એનું વલણ પણ આપણને મળશે નહીં ત્યારબાદ તેની સરેરાશ કરીશું 592 ભાગ્યા 5 તો 592 ભાગ્યા 5 કરીશું તો વલણ આવશે 118.4 ત્યારબાદ 596 ભાગ્યા 2 5 કરીશું તો એનું વલણ આવશે 119.2 ત્યારબાદ 595 ભાગ્યા આપણે 5 કરીશું તો એનું વલણ 119 ત્યારબાદ 594 ભાગ્યા આપણે 5 કરીશું તો એનું વલણ આવશે 118.8 ત્યારબાદ 590 ભાગ્યા આપણે 5 કરીશું તો વલણ આવશે 118 597 ભાગ્યા આપણે 5 કરીશું તો એની વલણ કિંમત આવશે 119.4 અને ત્યારબાદ છેલ્લે 603 ભાગ્યા આપણે 5 કરીશું તો એની વલણ કિંમત 120.6 અહીંયા પહેલા બે વર્ષની અને છેલ્લા બે વર્ષની વલણ કિંમત આપણને મળશે નહીં તો આને 5 વર્ષીય ચલિત સરેરાશની રીત કહેવાય જે વિભાગ એફની અંદર વિદ્યાર્થી મિત્રો આ 5 રૂપના દાખલાઓ જે પૂછાય છે તો અહીંયા આપણે વિભાગ ઈ પ્રકરણ નંબર 4 ની અંદર સ્વાધ્યાય 4 ની અંદર વિભાગ ઈ નો આપણે 5મો દાખલો ગણ્યો છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે આપણે
આગળના વિડિયોની અંદર ત્રણ ચલિત બે ચલિત ચાર ચલિત અને પાંચ ચલિત ના દાખલાઓ જે પૂછાય છે ચાર ચલિત ત્રણ ચલિત અને પાંચ ચલિત આલેખની રીતે દાખલો પૂછાતો નથી તો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ આ પ્રકારનું જ્ઞાન છે બરાબર અભ્યાસ કરી અને એને સમજવાનો પ્રયત્ન કરશો જય સ્વામિનારાયણ